स्टूडेंट्स स्टैंडर्ड 8 सब्जेक्ट मैथ्स जेनी अंदर आपणे हवे शुरू करी रह्या छीए स्वाध्याय नंबर 11.4। ओके गाइस, तो एक्सरसाइज नंबर 11.4 नी अंदर तमने पहेलो सम आपेलो छे। एक नळाकार टांकी छे, नीचे आपेली जे परिस्थिति छे तेमां तेनुं पृष्ठफळ मेळवशो तो आपणे कई परिस्थितिमां तेनुं घनफळ मेळवीशुं। सौथी पहेली परिस्थिति आ रीते आपेली छे कि नळाकार टाकीमां केटलुं पाणी राखी शकाशे ते नक्की करवुं होय तो नळाकार टाकीमां केटलुं पाणी रखाशे ते नक्की करवा माटे नळाकार टाकीनुं सौप्रथम आपणे शुं मेळवीशुं तो कि घनफळ मेळवीशुं। नळाकार टाकीने प्लास्टर करवा माटे जरूरी सीमेंटनी थैलीओनी संख्या जाणवी छे। तो नळाकार टाकीने प्लास्टर करवा माटे जरूरी सीमेंटनी थैलीओनी संख्या जाणवा माटे नळाकार टाकीनुं आपणे पृष्ठफळ मेळवीशुं। त्रीजी परिस्थिति आपणे જોઈશું મિત્રો। નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તેની સંખ્યા જણાવો। नळाकार टाकीमां भरेला पाणीथी पाणीनी केटली नानी टाकीओ भरासे तेनी संख्या जाणवा माटे आपणे नळाकार टाकीनो घनफळ मेळवीशुं। ओके गाइस, तो सम नंबर 2 માં આપણે જોઈશું। નળાકાર એનો વ્યાસ 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 14 સેમી છે। બીજો નળાકાર છે એનો વ્યાસ છે 14 સેમી અને ઊંચાઈ 7 સેમી છે। ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે અને બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસવા ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે કે કેમ। ઓકે ગાઈઝ, તો આ બંને નળાકાર આપણને આપેલા છે, ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ। तो सौथी पहेला आपणे जोईशुं के बंने नळाकार जोता जणाय छे के नळाकार ए नी त्रिज्या करता नळाकार बी नी त्रिज्या 2 गणी छे, तेथी नळाकार बी नुं घनफळ ए नळाकार ए ना घनफळ करता वधारे होय। तो सौप्रथम आपणे शोधीशुं नळाकार ए नुं घनफळ। नळाकार नी त्रिज्या r बराबर तो के व्यास छे एने 2 वडे भागी नाखो तो 7/2 करीशुं अने ऊंचाई तमने आपेली छे 14 सेंटीमीटर। ओके गाइस, तो नळाकार ए नुं घनफळ बराबर पाई आर स्क्वेर छे एटले 22 सप्तमांश गुणिया शुं करीशुं तो के 7 द्वितीयांश नो वर्ग गुणिया 14। एटले आपणे आ रीते मूकी शकीए के 22 सप्तमांश 7 द्वितीयांश छे वर्ग छे एटले आपणे 2 वार लखीशुं गुणिया 14। तो मित्रो आ 7 छे ए तो अहींया शुं थई जशे तो के केन्सल थई जशे अने 2 अने 14 छे एनो पण छेद उड़ी जशे 2 7 14। હવે મિત્રો આ જે 2 છે એનો અહીંયા 22 સાથે કટિંગ થશે 11/2 એટલે 11 × 7 × 7 રહેશે એટલે આવે છે આપણને કેટલા તો કે 539 ઘનસેમી ઘનફળ છે એટલા માટે આપણે ઘનસેમી મૂકીશું। હવે એ જ રીતે આપણે નળાકાર બી નું ઘનફળ ગોતીશું તો એમાં પણ આપણને વ્યાસ આપેલો છે એટલે વ્યાસ ભાગ્યા 2 કરીએ 14/2 કરીશું તો 7 સેન્ટીમીટર આવશે। ફરી પાછું પાઈ આર વર્ગ એ જ સૂત્ર મૂકીશું 22 સપ્તમાંશ ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 7। ઓકે ગાઈઝ, તો આ 7 છે એ આની સાથે કેન્સલ થશે અને 22 × 7 × 7 કરીશું તો 1078 ઘનસેમી જવાબ આવે છે। ઓકે ગાઈઝ, હવે આપણે જોવાનું છે કે નળાકાર એ નું પૃષ્ઠફળ। તો નળાકારની ત્રિજ્યા 7 દ્વિતીયાંશ સેમી ઊંચાઈ 14 સેમી 2πr બ્રેકેટમાં લખીશું r + h 2 × 22/7 × 7/2 અને બ્રેકેટમાં આ રીતે આવશે 7/2 + 14। તો મિત્રો આ 2 અને આ 2 કેન્સલ થશે, અહીંયા 7 અને 7 કેન્સલ થશે એટલે માત્ર 22 રહેશે અને અહીંયા તમે જોઈ શકો છો કે જો આપણે 2 લસાઅ લઈએ તો 14 ને 2 વડે ગુણમાંથી ત્યાં આવશે 28, તો 28 + 7 કરો એટલે 35 આવે એટલે 22 × શું થશે તો કે 35/2 2 અને 22 નું કટિંગ થશે 11/2 થી અને જો 35 × 11 કરીએ તો આપણને જવાબ કેટલો આવશે 385 સેમી² હવે નળાકાર બી નું પૃષ્ઠફળ એ રીતે મેળવીશું તો કે ત્રિજ્યા છે કેટલી તો કે 7 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 7 સેન્ટીમીટર તો 2πr બ્રેકેટમાં લખીશું r + h
तो 2 मल्टीप्लाय 22 अपन 7 मल्टीप्लाय 7 ब्रेकेट में लखीशू 7 प्लस 7। तो आ रीते आपणे 7 7 ने कटिंग करीशू। 22 બે 44 થશે અને 7 વત્તા 7 કરો એટલે 14 થશે, એટલે આવશે 616 સેન્ટીમીટર સ્ક્વેર। આમ વધુ ઘનફળ ધરાવતા નળાકાર બીનું પૃષ્ઠફળ કેવું છે મિત્રો? તો કે વધારે છે। સમ નંબર 3 ની અંદર જોઈશું આપણે। એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે 180 સેમી સ્ક્વેર અને ઘનફળ છે 900 સેમી સ્ક્વેર, તો તે લંબઘનની ઊંચાઈ શોધો। લંબઘનની ઊંચાઈ આપણે h સેન્ટીમીટર ધારી લઈએ, લંબઘનનું ઘનફળ છે 900 અને આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરીએ તો 900 બરાબર 180 ગુણ્યા h, તેથી h બરાબર શું થશે? તો કે 900 છેદમાં 180। જો મીંડું મીંડું કેન્સલ બોલ કરીએ અને 18નો ટેબલ બોલીશું તો 18 5 90 થાય, એટલે લંબઘનની ઊંચાઈ થશે 5 સેન્ટીમીટર। સમ નંબર 4 માં જોઈશું। લંબઘનનું માપ આપેલું છે 60x54x30 સેન્ટીમીટર અને અંદર છે 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા આપણે નાના ઘન રાખી શકીએ? તો લંબઘન બોક્સની લંબાઈ L, પહોળાઈ H અને ઊંચાઈ H આપી દીધી છે, એટલે લંબઘન બોક્સનું ઘનફળ LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તો મિત્રો 60x54x30 સેમી ઘન કરીએ। સમઘનની બાજુની લંબાઈ L બરાબર તમને 6 સેન્ટીમીટર આપી દીધી છે અને સમઘનનું ઘનફળ શોધવું હોય તો L ક્યુબ થાય, એટલે કે લંબાઈનો ઘન, તો 6નો ઘન આપણને ખબર છે 6 × 6 × 6। ઓકે ગાઈઝ, તો ઉપર જે આપણે લંબઘન બોક્સનું ઘનફળ જોયું એની અંદર કેટલા નાના સમઘન બોક્સ સમાઈ શકે એ આપણે આ રીતે ગુણોત્તરમાં મૂકી દઈશું। ઓકે ગાઈઝ, અહીંયા થશે 6 × 10 = 60, અહીંયા થશે 6 × 9 = 54 અને અહીંયા થશે 6 × 5 = 30। આ રીતે સામસામે ઉપર નીચે કટિંગ થઈ જશે, એટલે 10 × 9 = 90 થાય અને 90 × 5 કેટલા થશે? તો કે 450। આમ લંબઘન બોક્સની અંદર તમે 450 નાના સમઘન રાખી શકો। સમ નંબર 5 ની વાત કરીશું તો જેનું ઘનફળ છે 1.54 મીટર ઘન, આધારનો વ્યાસ 140 સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો। તો નળાકારનું ઘનફળ છે 1.54 મીટર ઘન અને આધારનો વ્યાસ 140 સેમી આપેલ છે, તો ત્રિજ્યા શોધવી હોય તો 140 ભાગ્યા 2 એટલે 70 થાય। ઘન મીટર છે તો આપણે સેમી ઘનમાં ફેરવીશું, 1.54 મીટર ઘન એને આપણે કેટલા વડે ગુણીશું? તો કે 100 × 100 × 100। ઓકે ગાઈસ, એટલે 15,40,000 ઘન સેમી થઈ શકશે। હવે નળાકારનું ઘનફળ પાયાર વર્ગ એચ, એટલે 15,40,000 બરાબર 22/7 ગુણ્યા આપણને ત્રિજ્યા તો મળી ગઈ છે, એટલે 70 × 70 અને એચ એમને રાખીશું। હવે આપણે શું કરીશું? તો કે 7×10 = 70 આ રીતે અહીંયા કટિંગ થઈ જશે, એટલે 15,40,000 બરાબર 22×70×10×H। એચને સૂત્રનો કરતા કરીએ તો 15,40,000ના છેદમાં આવશે 22×70×10। ઓકે ગાઈઝ, આ જે બે ઝીરો છે એ આની સાથે શું થઈ જશે? તો કે 10 સાથે અને 70 સાથે કેન્સલ થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે 22×7 કેટલા થાય મિત્રો? તો કે 154, એટલે અહીંયા આવશે 700। 700 છે એને ભાગ્યા 7 કરીએ એટલે કેટલા આવે? તો કે 100 સેન્ટીમીટર, એનો મતલબ થયો 1 મીટર। જો મીટરમાં આપણે ઊંચાઈ મેળવવી હોય તો નળાકારની ઊંચાઈ કેટલી થશે? તો કે 1 મીટર। ઓકે ગાઈઝ, સમ નંબર 6 ની અંદર આપણે જોઈશું દૂધનું ટેન્કર નળાકાર, ત્રિજ્યા 1.5 મીટર, લંબાઈ 7 મીટર, આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરાય? તો ટેન્કરની ત્રિજ્યા તમને આપી દીધી છે, દશાંશમાં છે એટલે આપણે નીચે 10 મૂકી અને પોઈન્ટ છે એને દૂર કરીશું, ઊંચાઈ છે 7 મીટર, પાયાર વર્ગ એચ, 22/7 × 15/10 છે એનો વર્ગ ગુણ્યા 7 થશે। આ રીતે તમે જોઈ શકો છો 7×7 શું થઈ જશે? તો કે કટિંગ થઈ જશે। હવે મિત્રો આ રીતે પણ તમે કરી શકો ગુણાકાર કરીને, અને અહીંયા તમે જો છેદ ઉડાડવા હો તો એ પણ થઈ શકશે, કેમ કે 5×3 = 15 અને 5×2 = 10, એ જ રીતે અહીંયા 5×3 = 15 અને 5×2 = 10। હવે મિત્રો 2 છે ત્યાં 11×2 = 22 છે રૂટ છે, એટલે 11×3×3 અને છેદમાં કેટલા આવશે? તો કે 2, આમ 99ના છેદમાં 2 એટલે 49.5 મીટર ઘન થાય। હવે લીટરમાં ફેરવવું હોય તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર, તેથી 49.5 ઘન મીટર એટલે કેટલા થાય? તો કે 49,500 લીટર દૂધના ટેન્કરમાં દૂધ ભરી શકાય।
સાતમાની અંદર આપણે જોઈશું, જો કોઈ ઘરની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે. પહેલો ઓપ્શન આપણને આ આપેલો છે, તો ઘરની બાજુની લંબાઈ આપણે એક્સ ધારી લઈએ, ઘરની નવી લંબાઈ છે તો કે 2x, બરાબર બમણી કરવી છે એટલા માટે તો 6L² બરાબર 6 × x² અને નવા ઘરનું પૃષ્ઠફળ જોઈએ તો 6L² બરાબર 6 × 2x² અહીંયા આવશે 6x² અને અહીંયા આવશે 6 × 4x² એટલે 24x² નવા ઘરનું પૃષ્ઠફળ છેદમાં મૂળ ઘરનું પૃષ્ઠફળ તો અહીંયા x² અને x² શું થશે કેન્સલ અને 6 × 4 = 24 થાય એટલે પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થયો તો કે 4 ગણો. હજી આ જ સમનો આપણે બીજો ઓપ્શન જોઈએ છીએ, એમાં જોઈશું આપણે કે ઘનફળમાં કેટલા ગણો વધારો થાય. તો આપણે ઘરની બાજુની લંબાઈ તો આપી દીધેલી છે, એ છે x મીટર. હવે આપણે બમણી કરો તો ઘરની નવી લંબાઈ થાય 2x. ઘનનું ઘનફળ શોધવું હોય તો L³ એટલે x ઘન થાય અને નવા ઘનનું ઘનફળ શોધવું હોય તો 2x³. હવે નવા ઘનનું ઘનફળ છેદમાં મૂળ ઘનનું ઘનફળ એટલે અહીંયા જોઈ શકીએ આપણે x ઘન કેન્સલ કરીએ તો ઘનફળમાં 8 ગણો વધારો થાય. ઓકે ગાઈઝ, લાસ્ટ સમ જોઈશું આપણે. એક કુંડ આપેલો છે, એની અંદર 60 લિટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. એક મિનિટમાં 60 લિટર પાણી પડે છે. કુંડનું ઘનફળ આપણને 108 મીટર ઘન આપેલું છે. તો કુંડને આપણે સંપૂર્ણ ભરાતા કેટલો કલાક લાગશે? કુંડનું ઘનફળ છે 108 મીટર ઘન. 1 ઘન મીટર બરાબર 1000 લિટર એટલે 108 ઘન મીટર બરાબર 1,08,000 લિટર. એક મિનિટમાં પડતું પાણી કેટલું છે તો કે 60 લિટર. કલાકની મિનિટ કેટલી હોય તો કે 60 × 60 લિટર. ઓકે ગાઈઝ, ભરાતા લાગતો સમય બરાબર 1,08,000 છેદમાં આવશે 60 × 60. ઓકે ગાઈઝ, હવે આપણે જો 60 × 60 કરીએ એટલે 36 આવશે. ઓકે ગાઈઝ, અને 36 તેરી કેટલા થાય તો કે 108. ઓકે ગાઈઝ, તો કુંડને પાણી ભરાતા સંપૂર્ણ કેટલી કલાક લાગશે તો કે 30 કલાક લાગશે.